હેલો, નમસ્કાર. હું છું કિંજલ રાજપ્રિયા. હું છું ઈશા કંસારા. અને હું છું તર્જની ભાડલા. સિનેમા સાહિત્ય ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. કેમ છો દોસ્તો? હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. અત્યારે હું 3-1-ની સક્સેસ પ્રેસ કોન્ફરન્સમાં છું અને મારી સાથે ઈશા કંસારા, કિંજલ રાજપ્રિયા અને તર્જની ભાડલા છે. ત્રણેયની અલગ અલગ સફર રહી છે, જુદી જુદી ફિલ્મોમાં તમે એમને જોયા છે અને આ ત્રણેય સાથે 3-1-માં જોવા મળ્યા હતા. મને ફિલ્મમાં ટાઈમિંગ બધાના બહુ ગમ્યા, ત્રણ મિત્રોના, ત્રણેય ભાઈઓના તો ખરા જ, તમારા પણ. એક્સપિરિયન્સ કેવો રહ્યો શૂટિંગ દરમિયાનનો? ત્યાંથી શરૂઆત કરીએ. આઈ થિંક જે ટાઈમિંગ અત્યારે તમે ઓફ સ્ક્રીન જોઈ શક્યા એ જ ટાઈમિંગ ઓફ સ્ક્રીન છે, એના લીધે ઓન સ્ક્રીન વધારે સારી રીતે બહાર આવી શકે છે. અને એ ટાઈમિંગ જોવામાં જ આઈ થિંક લોકોને મજા આવતી હોય છે કે ડ્રામા ને રોમાન્સ અને થ્રિલર ક્યાંક આપણે થોડુંક ઇઝી કરી શકતા હોઈએ છીએ, પણ કોમેડી કરવી જેમ 3-1-એ કરી છે ને ધ હોલ ટીમ અને સ્પેશિયલી ધ રાઇટિંગ એન્ડ ધ ડિરેક્શન, તો એ કોમેડી કરવી ખૂબ અઘરી હોય છે, રડવું થોડું ઇઝી હોય છે. તો એ કોમેડી ટાઈમિંગ જો તમારો ઓફ સ્ક્રીન ના હોય તો ઓન સ્ક્રીન પોસિબલ નથી. પોળમાં શૂટિંગ થયું છે, ઘરમાં થયું છે, કોઈ શૂટિંગ દરમિયાન કોઈ કિસ્સો તમે રેન્ડમલી યાદ આવે અને કોઈ શેર કરી શકો દર્શકો સાથે, એમને જોવું ગમશે અને ફિલ્મ જોઈ હશે તમને વધારે યાદ આવશે, રિલેટ થશે? આઈ થિંક આ વસ્તુ એવી છે કે અત્યારે કદાચ આપણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ પણ ચાલતી હતી તો પણ અમે લોકો કન્ટિન્યુઅસલી અમારા એક કોઈક જોક ઉપર હસતા જ હોય અને અમે એટલે આ આખું છે ને બોન્ડ જ એવું છે કે તમે એક કિસ્સો ઉપાડીને એના વિશે વાત જ ના કરી શકો. ફિલ્મ પર મજાની વસ્તુ એ છે કે છેલ્લો દિવસ લઈને હમણાં સુધી એક વસ્તુ મેં જોઈ છે કે હંમેશા સ્ક્રીન ઉપર જે જોક્સ ક્રેક થતા હોય છે કે જે લોકો હસતા હોય છે એના કરતાં ઓલમોસ્ટ 100x અમારી આખી ટીમ હસતી હોય છે. અને એના લીધે જ એક્ટિંગ એક એવી વસ્તુ છે કે એ વન મેન શો નથી. જ્યારે તમે ફિલ્મની વાત કરો એટલે એની અંદર ડિરેક્ટર હોય કે કો એક્ટર્સ હોય કે આખી કાસ્ટ એન્ડ ક્રૂ હોય, એ બધાનો જોરદાર સમન્વય થઈને એક પરફોર્મન્સ જ્યારે લોકો સુધી ને પ્રેક્ષકો સુધી પહોંચતું હોય છે, એટલે સૌથી પહેલાં તો મને ગર્વ એ વસ્તુનો છે કે આ ટીમની અંદર એટલા જોરદાર કલાકારો છે, એટલી જોરદાર અમારી ક્રૂ મેમ્બર્સ હતા કે અમને ઓવરઓલ ફિલ્મ શૂટમાં જ બહુ મજા પડી. હા, એવું હતું કે ઘણી બધી વખત અમે 3 જણ આઈ થિંક પહેલી વખત આપણે 2-3-5 રમ્યા હતા, અમે લોકો 2-3-5 રમ્યા હતા. દેટ વોઝ માય ફર્સ્ટ મેમરી કનેક્ટિંગ વિથ ધેમ ઓન ધ સેટ. પછી એક વખત જ્યારે અમે કંઈક પાર્ટી પ્લોટમાં અમારું શૂટ હતું અને અચાનક વરસાદ ચાલુ થયો અને હું અને તર્જની વરસાદમાં દોડી ગયા અને અમે લોકો આમ ઘાસ ઉપર ખુલ્લા આકાશ નીચે પલળતા પલળતા સૂઈ ગયા હતા. પણ એટલે આ બધી મેમરીઝ છે ને જે નિખાલસતા છે, જે અંદરનું બાળક જ્યારે જો તમારા કામમાં બહાર આવી જતું હોય તો તમને કામ પર જવાની રોજ મજા આવે, એટલે આ એવી ટીમ છે. થેન્ક યુ. મેં આ ફિલ્મ દર્શકો સાથે જોઈ હતી વાઇડ એંગલમાં અને ઘણા બધા સીન્સમાં લોકો તાળીઓ પાડતા હતા, કોલેજના વિદ્યાર્થીઓ વધારે હતા. એમાં તમારો સીન છે જે તમારું કેરેક્ટર પાછું ઘરે જાય છે અને જે મિત્ર સાથે ઇન્સિડન્ટ છે, તમારો ગમતો સીન કયો છે ફિલ્મનો? તો તમને પણ ખ્યાલ છે કે એ જ જે છે કે જ્યારે બંદૂક પર સાવેણી ભારે પડી જાય છે, કેમ કે એ છે ને મને એક જે રાઇટિંગની જે ખૂબી લાગે છે ને કે જ્યારે એક સિરિયસ સીન ચાલી રહ્યો છે તેને કોમેડી તરફ વાળી દઈએ છે, જ્યારે કોમેડી ચાલી રહ્યો છે ત્યારે સિરિયસ તરફ વાળી દઈએ છે. તો આ જે એક વસ્તુ છે આ એક રાઇટરની નવીનતા છે અને પછી એવું ચેલેન્જિંગ આવે તો ત્યારે એક્ટર તરીકે તમને પ્લે કરવાની ખૂબ જ મજા આવે. તો એક જે કેરેક્ટર હતું કે ઘરની શું કહેવાય કે ઘરની વહુ છે પણ ભણેલી ગણેલી છે અને શું કહેવાય કે પોતાનું ઓલું એ કરે ને એટલી તમને ભોળી લાગે થ્રુ આઉટ, પછી જે એનું એક એનું ઓલું થાય એ બહુ જ રિપ્રેઝેન્ટ કરતું હતું ગુજરાતની બહુ જ બધી સ્ત્રીઓને. તો મને બહુ હતું કે એ હું બહુ જ સચ્ચાઈથી પ્લે કરું કે એ તમને ક્યાંય ખરાબ ના લાગે, ક્યાંય સાવ આમ નબળું ના લાગે પણ તમને ઓન પોઈન્ટ લાગે. અને ફિલ્મ પછીની પ્રમોશનની જે સફર રહી, તમે અલગ અલગ શહેરમાં ગયા, અત્યારે પણ આપી રહ્યા છો, કદાચ એકને એક પ્રશ્નના જવાબો આપતા હશો, એ સફર કેવી ફિલ્મ પછીની આફ્ટર શૂટિંગ? બહુ જ અદ્ભુત, બહુ જ અદ્ભુત. જેમ છેલ્લો દિવસનો પરિવાર આ ફિલ્મમાં 3-1-માં મોટો થયો છે એ જ રીતે અમારો ઓડિયન્સ સાથેનો જે પરિવાર છે, આપણા પ્રેક્ષકોનો પરિવાર છે, એ આ વખતે જબરજસ્ત મોટો થયો છે. કારણ કે છેલ્લો દિવસના સફળ પ્રમોશન્સ હોય, શું થયું ના સફળ પ્રમોશન્સ હોય કે પછી હવે ફાઇનલી 3-1-ના પ્રમોશન્સ હોય, આખો જે સ્કેલ ને જે ગ્રાફ હતો, જે પ્રેમ છે અમારા બધા જ માટે, પ્રેક્ષકોનો અમારી ફિલ્મો માટે, આપણી ભાષા માટે, એ બહુ જ અદ્ભુત છે. એ પણ એ હંમેશા આપણને એક રિસ્પોન્સિબિલિટી આપે, કારણ કે જ્યારે તમને આટલો બધો પ્રેક્ષક બહુ જ
આવી નજરથી જ્યારે તમારી સામે જોતું હોય, એમની આંખમાં તમને એ પ્રેમ દેખાય, એ લોકોને મળીને આટલો આનંદ થાય, તો એ અમને લોકોને બહુ ઓવરવેલમિંગ ફીલ થાય. એવું ફીલ થાય કે હવે આપણે શું કરીશું કે આ લોકોની લાગણીઓ કોઈ દિવસ ન ડૂબાય. એટલે થેન્ક યુ સો મચ અમને આટલો બધો પ્રેમ આપવા માટે. અને બહુ જ ધમાકેદાર રહ્યા છે ત્રણેકાના પ્રમોશન્સ, અને જેટલા લોકો ઓલમોસ્ટ બધા જ સોશિયલ મીડિયા અમારું ફોલો કરતા જ હોય છે, અમને બધાને જે ક્રેઝી કમેન્ટ્સ આવી છે તમારા બધાની, સો થેન્ક યુ, દિલથી થેન્ક યુ. હેલો, નમસ્કાર, હું છું કિંજલ રાજપ્રિય. હું છું ઈશા કંસારા. અને હું છું તર્જની ભાડલા. સિને સોરી, હું લાઈક બોલું છું, તું શેર બોલીશ, તું સબસ્ક્રાઈબ કરીશ. શેર નથી એટલે હું. નમસ્કાર, કિંજલ. હલો, એક મિનિટ, 1 2 3, ચાલો, લેટ્સ ગો. હલો, હા, હલો, નમસ્કાર. બસ.